રબારીવાસ ખાતે નાગપાંચમની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ચાણસ્મા ખાતે આવેલ રબારીવાસની અંદર શ્રી ગોગા મહારાજનું ભવ્ય મંદિર આવેલ છે। આજરોજ શ્રાવણ વદ પાંચમ એટલે નાગપાંચમ તરીકે ઉજવવામાં આવે છે। નાગપાંચમના દિવસે ગોગા મહારાજના મંદિરને ભવ્ય રીતે અવનવા રંગબેરંગી ફૂલો અને રોશનીથી સજાવવામાં આવ્યું। આજરોજ નાગપાંચમ હોવાથી ચાણસ્મા ગામના બહાર વસવાટ કરતા દેસાઈ સમાજના લોકો અમદાવાદ મુંબઈ સુરતથી નાગપાંચમના દિવસે ચાણસ્મા ગામમાં આવેલ રબારીવાસ ખાતે શ્રી ગોગા મહારાજનું મંદિર આવેલ છે ત્યાં દર્શનાર્થીઓ આવે છે। સાથે સાથે ચાણસ્મા ગામના અન્ય જ્ઞાતિ લોકો અને આજુબાજુના ગામના લોકો ગોગા મહારાજના મંદિરે દર્શનાર્થે આવતા હોય છે। ગોગા મહારાજના દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। આજરોજ શુભ મુહૂર્ત ગોગા મહારાજના મંદિર ઉપર ધ્વજા ચડાવવામાં આવી અને વાતે ગાતે બેન્ડ બાજા દ્વારા ભવ્ય સલામી આપવામાં આવી હતી। બીજી ન્યૂઝના પત્રકાર દ્વારા ગોગા મહારાજના ભુવાજી દેસાઈ મહેન્દ્રભાઈને પૂછતા મંદિરનો ઇતિહાસ વિશેષમાં જણાવ્યો। આ ગોગા મહારાજનું મંદિર ચાણસ્મા ગામની અંદર રબારીવાસ ખાતે આવેલ છે। આ મંદિરે 1200 વર્ષ જૂનું છે। 1200 વર્ષથી દર વર્ષે નાગપાંચમની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। અમારા કેમેરામેન દિલીપ પટેલ સાથે મિતેશ વ્યાસ ચાણસ્મા। બોલો, ચાણસ્મા ખાતે આવેલા આ ગોગા મહારાજનું મંદિર 1200 વર્ષ પુરાણું કહેવામાં આવે છે। ચાણસ્માની જે થાંભલી સ્થાપવામાં આવી એ આ ગોગા મહારાજના સ્થાનકથી આ રબારીઓ દ્વારા ચાણસ્માની થાંભલી સ્થાપવામાં આવી હતી અને 1200 વર્ષ પુરાના આ મંદિરમાં દર વર્ષે નાગપંચમીનો ઉત્સવ ધામધૂમથી આખા તાલુકા જિલ્લા અને ગુજરાતને બહારથી પણ પબ્લિક આવી અને દર્શનનો લાભ લે છે, પ્રસાદનો લાભ લે છે અને લોકોની મનોકામનાઓ આ ગોગા બાપા થકી પૂર્ણ થતી હોય।